વિરમબાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને મહત્વની પળે પળની અપડેટ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. હાલમાં રાહ જોવામાં આવી રહી છે 3.5 કલાકનો આ સમય ક્યારે પતે તેની, અને સાથે જ ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો મોટેરા સ્ટેડિયમની અંદરના બતાવી રહ્યા છે. જી હા, જ્યાં આગળ સિક્યોરિટી રીતે તમામ રીતે સજ્જ થઈ ચૂક્યું છે. વ્યાપારિક સંગઠનો જે છે તેઓ હવે ત્યાંથી રવાના થઈ રહ્યા છે, જ્યાંથી તેઓને એકત્રિત કરવામાં આવ્યા હતા. ન્યૂઝ 18 સંવાદદાતા હરીન માત્રાવાડી અમારી સાથે જોડાઈ ગયા છે. હરીન, કેવી રીતે તેઓનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, કેવી રીતે તેમને લઈ જવામાં આવશે, શું અપડેટ? ચોક્કસ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે આપણે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે છે અને તમામ જે ઉદ્યોગપતિઓ છે અને ખાસ કરીને સુરતનું એક ડેલિગેશન છે એ આવી પહોંચ્યું છે અને તમામ જે છે એ ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, જે રીતના આજની મુલાકાત છે, કઈ રીતે આપ જોવો છો અને કેટલું મહત્વ? ભારત અને અમેરિકા વિશ્વની બે લોકશાહીની મોટા દેશ છે અને જ્યારે બંનેના મુખિયાઓ જ્યારે ગુજરાતના મોટેરા સ્ટેડિયમને જ્યારે મળી રહ્યા હોય ત્યારે વેપારી દ્રષ્ટિએ આશાઓ અને અપેક્ષાઓ સાથે આજે અમે સૌ અહીંયા સુરતથી અહીંયા પધારે આવ્યા છીએ. ખાસ કરીને ગુજરાતી વેપારી હર હંમેશા સંબંધોને વધારે મહત્ત્વ આપે છે. વેપાર તો પછી થશે, પરંતુ એક વખત જ્યારે મિત્રતા ગાઢ થશે ત્યારે ચોક્કસ ખાતરી છે કે આવતા દિવસોની અંદર અમેરિકા સાથેના જે આપણા વેપારિક સંબંધો છે વધારે સુદૃઢ થશે અને જ્યારે સંબંધો સારા બને ત્યારે ચોક્કસ વેપાર એમાં આગળ વધતો જ હોય છે. આપ શું માનો છો, મિત્રતાથી લઈ અને વેપારને કેટલો ફાયદો થશે મિત્રતાને કારણે? 100% આનાથી આપણને ખૂબ જ ફાયદો થશે. આ એક બહુ મોટી ઘટના થવા જઈ રહી છે અને આઈ એમ વેરી બુલિશ વિથ ધીઝ વિઝિટ. અને ખાસ તો મારી એવી એક એઝ એ ટ્રેડ અને ગુજરાતીઓ તરીકે કે આપણે આટલી મોટી સંખ્યામાં સુરત અને સાઉથ ગુજરાત પ્લસ આખા ગુજરાતમાંથી એનઆરઆઈઓ છે, તો આપણે સુરત ગુજરાતની અંદર જ એક વિઝા સેન્ટર ઊભું કરવામાં આવે કે જે આપણા બધા જ મિત્રોને દિલ્હી અને બોમ્બે સુધી જવું પડે છે, તો એ વિઝા સેન્ટર અહીંયા ચાલુ થાય એવી અમારી પ્રબળ માંગણી છે. અને વી આર શું કહેશો, આજની મુલાકાતની કેવી આશા અપેક્ષાઓ છે? આજની મુલાકાતથી અમને ખૂબ જ આશા છે, કારણ કે વિશ્વનું આજે સૌથી મોટું સ્ટેડિયમમાં આ પ્રોગ્રામ થઈ રહ્યો છે, જેની અંદર પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહેલા છે, તે અમારા માટે બહુ જ ખુશીની લાગણી અનુભવ કરીએ છીએ. આપ શું કહેશો, કઈ રીતના જે મુલાકાત છે તમે જોઈ રહ્યા છો અને એક અભૂતપૂર્વ ઘટના બનવા જઈ રહી છે, શું કહેશો? બહુ જ વી આર એક્સાઇટેડ અને વી આર લુકિંગ ફોરવર્ડ કે આ એક નવો ઈરા ચાલુ થશે અને ભારત અને અમેરિકા વચ્ચે બહુ સારા સંબંધ આવે, નવેસરથી એક બહુ સરસ વાતાવરણ ઉભું થશે. કાકા, આપ શું કહેશો, વ્યાપારી દ્રષ્ટિએ આ જે મુલાકાત છે, આ જે કાર્યક્રમ છે, કેટલો મહત્વનો? ઘણો મહત્વ છે અને દરેક બાબતની અંદર આની બાબત આ પાછળનો એક રસ્તો એવો કે જેને લીધે જે કાર્યો અટકી ગયેલા છે એ બધા જ કાર્યોની અંદર આની અંદર પ્રસન્નતા મળશે. જી હરીન, આપણી પાસેથી બધું અપડેટ્સ પણ લેતા રહીશું. તો સૌ કોઈને આ મીટિંગની રાહ છે અને તે મીટિંગથી શું તેનું શ્રુતિ ફળ મળે છે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. અને ન્યૂઝ 18 ગુજરાતી પર આ મોટેરા સ્ટેડિયમની અંદરના એક્સક્લુઝિવ દ્રશ્યો, જ્યાં આગળ બુલેટ પ્રૂફ કેબિન બનાવીને તૈયાર કરવામાં આવી છે. સિક્રેટ સર્વિસ એજન્ટ્સ આપ જોઈ રહ્યા છો, યુએસના જેઓ પણ કેબિનની હરતે ફરતેને અંદર જોવા મળી રહ્યા છે. સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટેના પ્રયાસ તમામ જગ્યાએ જોવા મળી રહ્યા છે. કાઉન્ટડાઉન ટ્રમ્પનું છે 3.5 કલાકનું. ન્યૂઝ 18 ના એન્કર્સ ટીમ જે છે તે પણ ગ્રાઉન્ડ પર છે અને ગ્રાઉન્ડ પર જ્યારે ન્યૂઝ 18 ની એન્કર્સ ટીમ છે ત્યારે એરપોર્ટ થી મારા સહયોગી જરણા જોડાઈ ગયા છે. જી જરણા, બિલકુલ સિદ્ધાર્થ, અને આજે આપણે દર્શકોને બતાવવા જઈ રહ્યા છીએ કે અહીં કેવો માહોલ છે અને દિવસભર કેવો માહોલ રહેવાનો છે. આજે આપણે અહીંથી જ લાઈવ બુલેટિન કરી રહ્યા છીએ અને દર્શકોને બતાવીશું કે આખરે ટ્રમ્પ અને મોદીના આગમનને લઈને કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલગ અલગ કેટલા બધા ગ્રુપ છે, 28 રાજ્યોમાંથી ગ્રુપ આવ્યા છે અને તેઓએ તમામ તૈયારીઓ કરી છે જે આજે મોદી અને ટ્રમ્પની આગળ પરફોર્મ કરશે. અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. ત્યારે હું કેમેરામેન પુખરાજને કહીશ કે એકવાર ગ્રાઉન્ડ જે છે તેના દ્રશ્યો પણ બતાવી જાય. અલગ અલગ જે કલાકારો છે તે કલાકારો આવી પહોંચ્યા છે, તેઓ રંગબેરંગી કપડામાં સજ્જ થઈ ચૂક્યા છે અને આ કલાકારો પણ જે છે તે પોતાના પરફોર્મન્સ આપવા માટે હાલ થનગની રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે આ ગ્રાઉન્ડ જે છે તે પણ કલરફુલ થીમ પર જાણે કે તૈયાર કરવામાં આવ્યું હોય તેવો માહોલ ચોક્કસ અહીં દેખાઈ રહ્યો છે. આજે જે છે તે વિશ્વ જે ઇવેન્ટની નોંધ લેવાનું છે, આજે કહી શકાય કે વર્લ્ડની હેરિટેજ જે સિટી છે તે હેરિટેજ સિટીમાં બે મહાનુભાવોનું આગમન જે છે તેને લઈને તડામાર તૈયારીઓ અને આજનો આ દિવસ યાદગાર રહી જશે અને આ દિવસની નોંધ વિશ્વભરમાં લેવાશે તે માટે કોઈ કચાશ આજે
દેશ અને ખાસ કરીને ગુજરાત અને એમાં અમદાવાદ બાકી નહીં રાખે. આપણે બતાવી દઉં કે અત્યારે જે મારી સાથે ટીમ જોડાય છે તેઓ પણ પરફોર્મર છે. જાણવા માંગીએ કે આખરે તેઓ આજે કયું પરફોર્મન્સ આપવાના છે અને તેમની ટીમમાં કેટલા સદસ્યો છે. ક્યાંથી આવો છો ભાઈ? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર થી? સૌરાષ્ટ્ર થી. સૌરાષ્ટ્રમાં તો આપણે મહેમાનો આવે એટલે આપણે ઓળઘોળ થઈ જઈએ. આજે મહેમાનનું સ્વાગત કરવા સૌરાષ્ટ્રવાસીઓ સામેથી આવ્યા છે. અમે મોદી સાહેબનું સ્વાગત કરવા આવ્યા છીએ. અહીંયાથી ને હોસ્તથી સ્વાગત કરવાના છીએ આજ. ને અમારા નાસિક ઢોલ આજ કમાલ દેખાડી દેવાના. અમારા મોદી સાહેબને આમ થઈ જવું જોઈએ કે ના અમારા ગુજરાતી છે. ગુજરાતી છે ને એમાં કાઠિયાવાડી છે. બિલકુલ. કેટલા લોકો છો તમે લોકો? 30 જણા. 30 જણા. 30 જણા છે. આજે 30 જણ દમખમ બતાવશે. એકવાર તમારો નાસિક ઢોલ સાંભળી લઈએ કેવો વગાડવાનો છે. તો હવેથી આપણે સિદ્ધાર્થ આપણે એ પણ સાંભળીશું કે આખરે આ નાસિક ઢોલ કે જેના પડઘા વિશ્વભરમાં સંભળાવવાના છે તે નાસિક ઢોલ તે લોકો કઈ રીતે વગાડે છે, તેના તાલે આજે કઈ રીતે લોકો ઝૂમશે, કઈ રીતે દેશ ઝૂમશે અને કઈ રીતે દુનિયામાં ખબર પડશે કે નાસિક ઢોલનો તાલ શું હોય છે. હું કેમેરામેન તુષારને કહીને એકવાર માહોલ બતાવી દઉં. પરંપરાગત કહેવાય કે જે વાદ્યો છે તેમના હાથમાં જોવા મળી રહ્યા છે. આખરે જોવાની કોશિશ કરીએ કે તેઓ આજે શું પરફોર્મ કરવાના છે અને તેઓ જે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ચુક્યા છે તે શેનું પ્રતીક છે. આ તમે લોકો શું કરવાના છો આજે? શું પરફોર્મન્સ આપવાના છો આજે? આજે અમારા તરફથી મોદી સાહેબને અમારી આપણી ભારતની જે સંસ્કૃતિ છે તે રજૂ કરવાના છીએ. જે આપણું જે શાસ્ત્રીય સંગીત છે એ અમે રજૂ કરવાના છીએ. બિલકુલ. અરે હાથમાં શું પકડેલું છે તમે? જે મંજીરા અલગ અલગ જે તાલ આપીને અમે રજૂ કરવાના છીએ. મંજીરાના તાલે અલગ અલગ આપણી જે સંસ્કૃતિ છે પુરાતન કાળથી જે ચાલી આવી છે એના કારણે એ અમે સંસ્કૃતિ. અમે કેટલા લોકો છો તમે ગ્રુપ? અમે અમારું ગ્રુપ છે 40-50 જણનું અમારું ગ્રુપ છે. અને ક્યાંથી આવો છો તમે બધા? જી જણા અહીં અમદાવાદથી છીએ. કેટલો ઉત્સાહ છે આજના દિવસને લઈને? તો એન્કર્સ ટીમના અન્ય સદસ્ય સમીર શુક્લા પણ અમારી સાથે જોડાયેલા છે. સમીર, એરપોર્ટ સર્કલ પર કેવો માહોલ છે? સિદ્ધાર્થ, આજ સવારથી જોવા મળી રહ્યું છે અલગ અલગ જે રંગ જોવા મળી રહ્યા છે એરપોર્ટ સર્કલ પરથી. હું આપણે બતાવીશ કે એરપોર્ટ સર્કલથી બિલકુલ જે જમણી બાજુ જે સ્ટેજ છે તે ગુજરાતનું સ્ટેજ છે અને અહીં ભરૂચના રતનપુર ગામના જે કલાકારો જે છે તેઓ સીધી ગોમાં નૃત્ય કરી રહ્યા છે. તેઓ આજે ડાન્સ કરી રહ્યા છે તે દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને તેઓ અનેક જગ્યાએ તેઓ જઈને તેમનું આ નૃત્ય બતાવી ચૂક્યા છે. એક બાજુ જે સીધી ગોમાં નૃત્ય છે અને બીજી બાજુ ગુજરાતની જે પરંપરા જે જાળવી રાખી છે તે ગરબા આપ જોઈ રહ્યા છો. તો આ બંને નૃત્યો જે છે તેને સમગ્ર ગુજરાતવાસીઓને દોરાવ્યા છે અને ગુજરાતી પરંપરા મુજબ જ્યારે ગરબાની જ્યારે વાત આવતી હોય છે ત્યારે ન માત્ર જે અમેરિકા હોય કે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સમગ્ર વિશ્વની અંદર જે પ્રખ્યાત થઈ ચૂક્યો છે આ ગરબો અને તેની બિલકુલ બાજુમાં આપ જોઈ રહ્યા છો એ સીધી ગોમા નૃત્યના એક કલાકારો કે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે થંગલી રહ્યા છે. તેમની સાથે જ વાત કરીશું કે તમે કેટલા ઉત્સાહિત છો જે રીતે આપ આ નૃત્ય કરી રહ્યા છો. અમે એટલા ઉત્સાહિત છીએ કેમ કે અમે આફ્રિકન દેખાય છે પણ અમે પ્યોર ગુજરાતી છીએ અને આપણા ગુજરાતમાં ટ્રમ્પ સાહેબ આવે મોદી સાહેબ જોડે એટલે અમે બહુ ખુશખુશાલ છીએ અને મત મસ્તીમાં છીએ. તેઓ મસ્તીમાં છે. તમામ જે બીજા સાથી કલાકાર છે તેઓ પણ એટલા જ ઉત્સાહ સાથે ડાન્સ કરી રહ્યા છે. આપ તમે આ ડાન્સ શીખ્યો કઈ જગ્યાએથી? આ તો અમારા બાપ દાદાના ટાઈમથી ચાલતું આવે છે ડાન્સ. તો કેટલા લોકોને આ પ્રકાર તો સીધી ગોમાં જે નૃત્ય આવડતું હશે તમારા ગામમાંથી? ગામમાંથી તો બધા બહુ છે, આખો ગામ જ ચાલુ છે. સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારના સીધી ગોમાં નૃત્ય જોવા મળતું હોય છે. કયા કયા દેશની અંદર આપે આ પ્રકારના નૃત્ય કરી ચૂક્યા છો? આફ્રિકા, લંડન, અમેરિકા, સ્પેન, કેનેડા. હું પોતે 7-8 વાર લઈને આવ્યો છું અમેરિકા, લંડન. આ નૃત્ય લઈને ગુજરાતનું ડોનાલ્ડ ટ્રમ્પ વિશે આપ શું કહેશો? સોરી, ડોનાલ્ડ ટ્રમ્પ વિશે આપ શું કહેશો? યા, સારી રીતે ફેસિલિટી, સારી રીતે એન્જોય એન્ડ એવરીબડી એન્જોય, ઇટ્સ ગુડ. ઓકે ઓકે. તો જોઈ રહ્યા છો કે સીધી ગોમાં નૃત્યના કલાકારો છે, ડાન્સ કરી રહ્યા છે, સાથે જે મહિલાઓ પણ છે જે તેમની સાથે વાત કરીશું. આપ કેટલા ઉત્સુક છો ડોનાલ્ડ ટ્રમ્પ જયારે આવી રહ્યા છે ગુજરાતની ધરતી પર અમદાવાદમાં? અમે લોકો બહુ જ ઉત્સુક છે, મેં રાહ જોઈ રહ્યા છે એમની. તો આપે જે માથે જે બટુકી જે મૂકી છે તે સાથે જે ગુજરાતી પહેરવેશ પહેર્યો છે તે વિશે આપ શું કહેશો?
આ જે માટકું છે એ બહુ જ હેવી હોય છે અને એને બેલેન્સ કરવું ઇઝી નથી, પણ અમે લોકો આ કરી રહ્યા છીએ, અમે લોકો એની સાથે પરફોર્મ બી કરી રહ્યા છીએ. અને આપણો પ્રાચીન જે કચ્છી ભરતવાળો હોય છે પહેરવેશ, એ અમે એની ચણિયા ચોળી અમે પહેર્યા છીએ. આપ જે કલર દેખાઈ રહ્યો છે એરપોર્ટ સર્કલ ઉપરથી, અને આ પ્રકારના જે લગભગ 50 થી વધુ સ્ટેજ છે કે જ્યાં ભારતની જે સંસ્કૃતિ જોવા મળી જાય છે, અને 28 રાજ્યોમાંથી લગભગ 1300 થી વધુ કલાકારો આવ્યા છે, અને તેઓ બતાવી રહ્યા છે કે આખરે કેટલું ઉત્સાહમાં જે દબાવી કે જેને લઈને સમગ્ર દેશના કલાકારો એક જ સ્થળ પર પડ્યા છે. સિદ્ધાર્થ અને ન્યૂઝ 18 ના દર્શકોને જણાવી દઈએ કે સ્ક્રીન ઉપર આપ ચાર એન્કર્સ જોઈ રહ્યા છો. એરપોર્ટ થી લઈને મોટેરા સુધીનો માહોલ, પળેપળની અપડેટ્સ, એરપોર્ટ થી ઝરણા, ત્યારબાદ એરપોર્ટ સર્કલ પર સમીર શુક્લા અને મોટેરાથી અમારા અન્ય સંવાદદાતા અને સહયોગી સંધ્યા જોડાઈ ગયા છે. સંધ્યા, એરપોર્ટ પરથી જે માહોલ આગળ વધતો જઈ રહ્યો છે, મોટેરા સુધી કેવો જોવા મળી રહ્યો છે? મોટેરા પર સખત અત્યારે ભીડ જોવા મળી રહી છે, લોકો પોતાની સીટની અત્યારે જુગાડમાં લાગેલા છે, અને કેટલાક જે લોકો છે જેમની પાસે અત્યારે પાસીસ છે તેઓ અત્યારે એન્ટ્રી લઈ રહ્યા છે. હું કેમેરામેનને કહીશ કે જે લોકો એન્ટ્રી લઈ રહ્યા છે તે બતાવે તેમને, અને તેમની પાસે પાસ છે, પરંતુ હજુ પણ કેટલાક એવા લોકો છે કે જેમની પાસે ના પાસ નથી, અને આપ જોઈ શકો છો કે હાય હાય લો કરીને જઈ રહ્યા છે, અને લોકો ઘણા ઉત્સાહિત દેખાઈ રહ્યા છે, અને તેમને લાગી રહ્યું છે કે આજે બસ આજ મેં ઉપર આંખમાં નીચે, કારણ કે તેમની પાસે પાસ છે. ઘણા બધા એવા લોકો છે જે હજુ પણ પાસની જુગાડમાં લાગેલા છે, અને અહીંયા આપ જોઈ શકો છો કે પોલીસ પણ અત્યારે ચેકિંગ કરી રહી છે, જેમની પાસે પાસ નથી તેવા લોકોને બહાર કાઢી રહી છે. લોકોને હજી પણ એવું છે કે તેમને કદાચ આધાર કાર્ડ હશે તો, અથવા તો આઈડી પ્રૂફ કોઈ પણ પ્રકારનું હશે તો તેમને કદાચ એન્ટ્રી મળી જશે, અને માટે જ કેટલાક લોકો જુગાડમાં છે. અહીંયા જે યલો જેકેટમાં જે લોકો દેખાઈ રહ્યા છે તે વોલેન્ટિયર્સ છે, અને તેઓ પણ અત્યારે ઘણા ઉત્સાહિત દેખાઈ રહ્યા છે, કારણ કે તેમની પણ જે ડ્યુટી લાગેલી છે તેને લઈને તેઓ અત્યારે ઉત્સાહમાં છે. નમસ્તે ટ્રમ્પ વાળા જેકેટ પહેરીને આવ્યા છે, અને દૂર દૂરથી તેઓ આવ્યા છે. ક્યાંથી આવ્યા છો? ONGC. અચ્છા, કેટલા ઉત્સાહિત છો? કેટલા ઉત્સાહિત છે? કેટલાક લોકો જવાબ આપવાના મૂડમાં પણ નથી ને એવા દેખાઈ રહ્યા છે, કારણ કે તેઓને બસ અત્યારે એન્ટ્રી લેવાના અત્યારે એમાં છે કે બસ તેમને પહેલા એન્ટ્રી મળી જાય, તેમની સીટ મળી જાય, અને ત્યારબાદ અમારા સહયોગી નવીન પણ આપણી સાથે છે, અને તેઓ પણ સતત અહીંયા સવારથી જ છે, અને સવારથી કયા પ્રકારનો બંદોબસ્ત છે તે પણ આપણે તેમની પાસેથી જાણીશું. નવીન, ખાસ કરીને જે બી બંદોબસ્ત છે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપેલા છે, અને ગોલ્ડ પાસ, પ્લેટિનમ પાસ તમામને અલગ અલગ રીતે આપવામાં આવ્યું છે. ખાસ કરીને બે IPS રક્ષણ અધિકારીને અહીંયા સ્ટેજ ઉપર મૂકવામાં આવ્યા છે, અને જેમાં ખાસ કરીને પબ્લિક છે એમની તપાસ કર્યા વગર તેમને અંદર દેવામાં નથી આવી રહ્યા. કોઈ બી પ્રકારની વસ્તુ અંદર લેવા પરમિશન નથી, માત્ર મોબાઈલ પરમિશન આપવામાં આવી. આ સાથે જ હમણાં હું કેમેરામાં શોર્ટ્સ તો નથી લઈ શકી, પરંતુ એક ગાડીને ટોઈંગ કરીને પણ લઈ જવામાં આવી હતી, એટલે જે રસ્તામાં અડચણરૂપ છે તેવા વાહનોને પણ દૂર કરવામાં આવી રહ્યા. બિલકુલ, ટ્રાફિકની એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે, જે ખાસ કરીને જે પણ રસ્તામાં ટોઈંગ વાહન હશે, જે મતલબ કે અડચણરૂપ હશે, એ લોકોને ટોઈંગ કરવામાં આવશે, અને ટ્રાફિકની એક ટીમ સતત અહીંયા કાર્યવાહી કરશે. હવે આ રોડ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે હવે રોડ પણ પ્રતિબંધ મુકાઈ ગયો છે, કારણ કે જાહેરનામા જે છે 8 વાગ્યાનું જાહેરનામા છે, અને 8 વાગ્યાથી આજ કાર્યક્રમ પૂરું ના થાય ત્યાં સુધી આ રોડ બિલકુલ બંધ રહેશે, જેથી આપ જોઈ શકો છો કે રોડ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. લોકો ઝંડા લઈને આવી રહ્યા છે, પરંતુ અંદર એ લઈ જવાની પરમિશન નથી, એટલે લોકો બહાર મૂકી રહ્યા છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે લોકોમાં બી ઉત્સાહ છે, અને ખાસ કરીને તમામ જિલ્લામાંથી લોકો આવ્યા છે, અને લોકો ખૂબ જ મસ્તી અને મોજના મૂડમાં છે. બીજા બી કેટલાક લોકો છે જી, આ લોકો છે તિરંગા સાથે આવે. કહાં સે આયે? મુંબઈ સે આયા હું. મુંબઈ સે આયે? જી. ક્યા કરને? નરેન્દ્ર મોદી કો દેખને કે લિયે. અચ્છા, ઓર પાસ હે આપકે પાસ? પાસ હમ સબ લોગ યહાં બોલે પેન કાર્ડ આધાર કાર્ડ સે હો જાયેગા, ઇસકે લિયે મેં પેન કાર્ડ આધાર કાર્ડ લેકે આયા. જી, તો આ ક્યા કન્ફ્યુઝન લોકોમાં હજી પણ છે, અને લોકોને એવું છે કે પેન કાર્ડ અને આધાર કાર્ડથી તેમને એન્ટ્રી મળશે, પરંતુ તેવું નથી. તેમની પાસે પાસ હોવો જરૂરી છે, અને તેઓ મુંબઈથી આવ્યા છે. સવારે પણ અમે બતાવ્યું હતું કે લોકો સુરતથી, અંકલેશ્વરથી આવ્યા છે. હું બહાર જવાનો પ્રયત્ન કરીશ. કેટલા લોકો તિરંગા સાથે અને અલગ અલગ ગેટઅપમાં પણ આવ્યા છે, અને તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ અહીંયા, હું મારા કેમેરામેનને કહીશ કે તેઓ પણ આ તરફ આવે, અને તેઓ અહીંયા દેખાઈ રહ્યા છે અલગ અલગ. આપ જોઈ શકો છો કે ચહેરા પર તિરંગો છાપીને આવ્યા છે. ક્યાંથી આવ્યા છો? ગાંધીનગર. ગાંધીનગરથી છો, અને આ શું ઇન્ડિયા બતાવવા ઈચ્છી રહ્યા છો આજે? તમારા ચહેરા પર જે દેખાઈ રહ્યો? ના, આ અમારો ભારતીય લોગો છે, અને ટ્રમ્પ સાહેબ આવવાના છે અમેરિકાથી, એના માટેનો અમને આ એક ખુશીનો આનંદ છે, અને એના માટે અમે તિરંગો ખુશીનો અવસર છે. બહેનો પણ અહીંયા છે, અને દરેકના ચહેરા પર તમારું આખું ગ્રુપ અહીંયા આવ્યું છે. આ ગાંધીનગર નું ગ્રુપ છે તિરંગા સાથે? હા હા, BJP નું ગ્રુપ છે. અચ્છા, આપ ક્યાંથી? રિટાયર્ડ પર્સન છું, ગાંધીનગર કમિંગ ફ્રોમ. યસ, કમિંગ ફ્રોમ.
જો ચહેરા પર પણ તિરંગો છે, હાથ હાથમાં પણ તિરંગો. તો બેન કેમ ના હોય, દુનિયાની મોટામાં મોટી હસ્તી અહીં આવી રહી છે. તો એનો જી સિદ્ધાર્થ જી, તો જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે, એરપોર્ટ થી શરૂઆત થશે અને હાલમાં સૌથી ફરી એક વખત જઈએ ઝરણા પાસે, મારા સહયોગી પાસે. ઝરણા સૌથી મહત્વનું એરપોર્ટ છે, જ્યારે એરપોર્ટ પર આ રોડ શો ની શરૂઆત થશે ત્યારબાદ મોટેરા જવાનું થશે. એરપોર્ટ પર સુરક્ષા દળની તમામ બંદોબસ્ત તૈયાર થઈ ચૂક્યા છે. બિલકુલ સિદ્ધાર્થ, અહીં સુરક્ષાથી લઈને તમામ બંદોબસ્ત જે છે તે તૈયાર થઈ ચૂક્યા છે. જેમ જેમ સમય વીતતો જઈ રહ્યો છે તેમ સુરક્ષા વધુ ને વધુ કડક બનાવવામાં આવી રહી છે. ફરી એકવાર કેમેરામેન પુખરા શર્માને કહીશ કે રોડ પર કેમેરો પેન કરીને બતાવવાની કોશિશ કરે કે અહીં કઈ રીતે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. એક તરફ અહીં જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડની અંદર જે પર્ફોમર્સ છે તેમને અહીં સ્થાન આપ્યું છે. અહીં તેઓ અહીંથી કપડાં ચેન્જ કરીને ત્યારબાદ પર્ફોમન્સની તૈયારીઓ કરશે. પરંતુ આસપાસ પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં જુઓ ત્યાં પોલીસની ગાડીઓ નજરે પડી રહી છે. પોલીસનો કાફલો ધીમે ધીમે અહીં વધી રહ્યો છે. એસપીજી અહીં પહોંચી ચૂક્યું છે. લગભગ 9:30 કલાકની આસપાસ જ્યારે સમય થશે ત્યારબાદ સામાન્ય લોકો માટે અહીંથી અવરજવર બંધ કરી દેવામાં આવશે અને ત્યારબાદ વધુ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. અત્યારે એટલી જડબેસલાક સુરક્ષા છે કે એવું ચોક્કસથી કહી શકાય કે પરવાનગી વગર અહીંથી નીકળવું પણ મુશ્કેલ બની જાય. મીડિયાને પણ કાર સિવાય અહીં એન્ટ્રી નથી આપવામાં આવી રહી. અને સાથે જ જે કલાકારો આવે છે તેઓ જે ઢોલ અને નગારા સાથે આવે છે તે પણ ખાસ ચેક કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ જે તેઓએ કોસ્ટ્યુમ પહેર્યા છે તે કોસ્ટ્યુમની ફાળવણી પણ પોલીસની દેખરેખ હેઠળ જ કરવામાં આવી રહી છે. એટલે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નાનામાં નાની બાબત જે છે અહીં ઝીણવટથી તપાસવામાં આવી રહી છે. તો સુરક્ષાને લઈને ખાસ એ પણ કહી શકાય કે અહીં જે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે તેને જોઈને એરપોર્ટ એક ખૂબ જ મહત્વનું સ્થાન બની જશે, કારણ કે અહીંથી જ જે કાફલો છે તે પસાર થવાનો છે. ત્યારે અહીં સુરક્ષાને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવશે. એવું ચોક્કસ કહી શકાય કે હજુ થોડો સમય બાકી છે એટલે થોડી ઘણી પણ ઢીલાશ રાખવામાં આવી રહી છે. પરંતુ જેમ જેમ સિદ્ધાર્થ સમય વીતતો જશે તેમ વધુ કડક સુરક્ષા થઈ જશે. સિદ્ધાર્થ જી જણા, જે રીતે સુરક્ષા જોવા મળી રહી છે તે જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે કોઈ પણ ચૂક નહીં રહી જાય. પરંતુ ફરી એક વખત સમીર આપની પાસે પણ આવવા માંગીશ. બે દિવસથી અમદાવાદ પર્યટન સ્થળ જેવું જોવા મળી રહ્યું છે. લાઇટિંગ જોવા મળી રહી છે, અનેક જગ્યાએ હોર્ડિંગ્સ બેનર્સ જોવા મળી રહ્યા છે. મોદી અને ટ્રમ્પના કટઆઉટ્સ પણ બનાવવામાં આવ્યા છે એરપોર્ટ સર્કલ પર. બિલકુલ સિદ્ધાર્થ, નાના પ્રકારનો જે અધીરો જે ઉત્સાહ જે લગભગ ક્યારે નહીં જોવા મળ્યું, કારણ કે અમેરિકાના અનેક જે રાષ્ટ્રપતિ અહીં આવી ચૂક્યા છે, અનેક દેશના વડાપ્રધાન અહીં આવી ચૂક્યા છે. પરંતુ જે પ્રકારનો માહોલ હું હાલ જે જોઈ રહ્યો છું છેલ્લા કેટલાક દિવસોથી, પરંતુ આજે પણ જે જોવા મળી રહ્યું છે કે આ પ્રકારના જે સ્ટેજ જે બનાવવામાં આવ્યા છે કે જ્યાં લોકો ગરબા રમી રહ્યા છે, કલાકારો ગરબા રમી રહ્યા છે, જે મોટા મોટા જે કટઆઉટ જે જોવા મળી રહ્યા છે, અને એરપોર્ટ સર્કલની આજુબાજુમાં લગભગ 25-30 જેટલા મોટા મોટા જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, અને તમામ ઇન્ડિયા યુએસ ફ્રેન્ડશીપની જે વાત કરવામાં આવી છે, બે વિરાટ લોકતાંત્રિક પરંપરા એક મંચ પર જોવા મળશે તેની વાત કરવામાં આવી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં જ્યારે હાર્દિક સ્વાગત હશે ડોનાલ્ડ ટ્રમ્પનું તેની પણ જે વાત કરવામાં આવી રહી છે. સ્વચ્છ ગુજરાતની વાત કરવામાં આવી રહી છે. ગાંધીજીની જન્મ જયંતિની જે વાતચીત કરવામાં આવી રહી છે. અને હમણાં જે દ્રશ્યો હું આપને કહીશ અમારા કેમેરામેન કે આપને બિલકુલ મારી પાછળની બાજુ બતાવે કે જ્યાં કેટલાક યુવાનોના હાથમાં જે અમેરિકન જે ફ્લેગ જોવા મળી રહ્યો છે તેમાં ફ્લેગ લઈને આવ્યા છે. કેટલીક મહિલાઓ થોડા સમય પહેલા જે માથે કેપ પહેરીને આવી હતી કે જેમાં પણ અમેરિકી જે રાષ્ટ્રધ્વજ જે દેખાતું હતું. અમેરિકી કહી શકાય કે જ્યારથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી લઈને તેમણે અમેરિકા સાથે જે દોસ્તીનો જે હાથ લંબાવ્યો હતો, ત્યારબાદ હ્યુસ્ટનમાં તેમણે હાઉડી કાર્યક્રમ જે કર્યો હતો, હાઉડી મોદી કાર્યક્રમ, ત્યારબાદ તો આખો સિનારિયો જે છે તે બદલાઈ ગયો હોય તેવું બિલકુલ લાગી રહ્યું છે. અને તેનું જ આ કારણ છે કે હાઉડી મોદી બાદ હવે નમસ્તે ટ્રમ્પ એ યોજાવા જઈ રહ્યું છે અમદાવાદ શહેરની અંદર. આ એ મહિલા કલાકારો છે જેઓ સવારથી છે તેઓ અહીં આગળ આવી રહી. જી આભાર સમીર, સંધ્યા અને ઝરણા આપનો આ એન્કર્સ ટીમ જે ગ્રાઉન્ડ ઝીરો પર જે આપ સુધી પડેપણની અપડેટ્સ પહોંચાડી રહી છે. ના શંખનાદ તે પ્રતીક છે કે ટ્રમ્પ આવી પહોંચશે ટૂંક સમયની અંદર, અંદાજિત 3.25 કલાકનો એ સમય બાકી છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. ટ્રમ્પના આગમન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે. જી હા, આ ટ્વીટમાં તેમણે કહ્યું છે કે ભારત જોઈ રહ્યું છે આપની રાહ, ટ્રમ્પને મળવા આતુર છું, બે રાષ્ટ્રો વચ્ચે મિત્રતા મજબૂત બનશે. જી હા, આ ટ્વીટ કહી રહ્યું છે કે આ મિત્રતા ભારત અને અમેરિકાની મિત્રતાને ક્યાં લઈ જશે. ટ્રમ્પના આગમન પહેલા પીએમ મોદીનું આ ટ્વીટ, પરંતુ જો તેમાં હજુ એક વાત કરું તો તેમાં ભારત તો જોઈ રહ્યું છે રાહ, પરંતુ ખાસ અમદાવાદની જનતા જે ઐતિહાસિક મુમેન્ટને પોતાની મોબાઈલમાં કેપ્ચર કરતી હશે, ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન ઉપર જોતી હશે.
કે ક્યારે ટ્રમ્પ આવી પહોંચે, ક્યારે આ રોડ શો શરૂ થાય, ક્યારે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ જોવા મળે, ક્યારે એ મોટેરા સ્ટેડિયમના દ્રશ્યો જોવા મળે. અને આ ટ્વીટ પ્રધાનમંત્રીનું, ઇન્ડિયા અવેઇટ્સ યોર અરાઇવલ. તો મોટેરાની અંદરના દ્રશ્યો અને બહારના દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવશે. મોટેરાની અંદરથી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે, બહારથી અમારી સાથે સંધ્યા જોડાયેલા છે. પ્રણવ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, કેવી રીતે તૈયારીઓ જોવા મળી રહી છે, લોકોને એન્ટ્રી આપવાની શરૂઆત થઈ ચૂકી છે કે કેમ? અર્ધદા ચોક્કસ ગુજરાતીઓ જે સમય રાજ સમય છે તે આવી ગયો છે. હું દ્રશ્યો બતાવવાનો આપણે પ્રયાસ કરીશ. આ એ ઐતિહાસિક ક્ષણ બનવાની છે જેમાં બે વિશ્વના મોટા નેતાઓ એક મંચ ઉપર ફરી જોવા મળશે. આપ જોઈ શકો છો કે આ મોટેરાના અંદરના જે વિઝ્યુઅલ છે તેની અંદર નમસ્તે ટ્રમ્પથી માંડીને તમામ ભારત અને અમેરિકાના જે ફ્લેગ છે તે કરવામાં આવ્યા છે. સાથે જ લાઇટિંગથી આખું ડેકોરેશન, આખું જે સ્ટેજ છે કરવામાં આવ્યું છે. મને રહ્યું છે કે 1,00,000થી પણ વધુ લોકો આ સ્ટેડિયમની અંદર આવશે અને આ જે કાર્યક્રમ છે જે કદાચ સમગ્ર વિશ્વ કાર્યક્રમ ઉપર જેની નજર છે તે કાર્યક્રમ અહીં નિહાળશે. આપ જોઈ શકો છો કે દર્શકો બધા એક પછી એક લોકો અહીં આવી રહ્યા છે. મારા કેમેરામેન ધવલને પણ કહીશ કે જે સમગ્ર જે સ્ટેડિયમનું જે આખરી સ્વરૂપ જે છે આપણા દર્શકોને બતાવે, કારણ કે જે સમયની ગુજરાતીઓ રાહ જોઈ રહ્યા હતા, સમગ્ર વિશ્વ રાહ જોઈ રહ્યું હતું કે આ બે નેતાઓ એક મંચ ઉપર હશે તો મંચ કેવું હશે, એ મંચનો જે કહી શકાય કે કઈ રીતની તેની આગતા સ્વાગતા અહીં થશે દેખાડવા પ્રયાસ કરીશ. પોલીસ બંદોબસ્ત અહીં છે, તો સાથે જો વાત કરીએ તો લોકો પણ એક પછી અહીં આવી રહ્યા છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જોઈ શકો છો કે એક પછી એક જે પોકેટ આપવામાં આવ્યા હતા તમામ લોકોને, બહારથી જે લોકો આવી રહ્યા છે, સમગ્ર ગુજરાતમાંથી જે લોકો આવી રહ્યા છે, એક પછી અહીં આવી રહ્યા છે. મને રહ્યું છે કે 2 કલાકની અંદર આખું સ્ટેજ છે તે ભરે જશે લોકો સાથે, પરંતુ સૌથી મોટો કાર્યક્રમ વિશ્વનો કે માની શકાય છે કે આ કાર્યક્રમ છે. મોટેરાની અંદરના દ્રશ્યો તમે આપણે બતાવી રહ્યા છે, પરંતુ મોટેરાની બહારની શું પરિસ્થિતિ છે તે જાણીશું મારા સહયોગી સંધ્યા પાસેથી. જી સંધ્યા. જે મોટેરાની અંદર જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે એક એક ખુરશી પર લોકો ગોઠવાઈ રહ્યા છે અને એ જ ખુરશી પર ખુરશી ભરાવવા જઈ રહી છે, કારણ કે અહીંયા પણ દૂર દૂર સુધી લાઈન જોવા મળી રહી છે. જ્યાં સુધી કેમેરાની નજર જશે ત્યાં સુધી લોકોની લાઈન જોવા મળી રહી છે. ક્યાંથી આવ્યા છો આપ? ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી. અમદાવાદથી આવ્યા છો? કેટલા બહુ એક્સાઇટેડ છો આજના દિવસે? હા, યસ, કેમ નહીં. શું વધારે વધારે તમને શું ઇન્સ્પાયર કરી રહ્યું છે આજને લઈને? આજને લઈને તો એક તો મોદી સાહેબ છે, એના ઘરની ઘરના આંગણે છે, એટલે આજનો આપણા અમદાવાદમાં આટલો મોટો માણસ આવતો તો આપણે એને સ્વાગત કરવું જોઈએ. બિલકુલ, તો અમદાવાદીઓ સ્વાગત માટે તૈયાર છે અને દૂર દૂર થી નારા પણ સંભળાઈ રહ્યા છે. ભારત માતા કી જયના નારા સંભળાયા હતા, સાથે જ નરેન્દ્ર મોદીને જોવા માટે મોટા ભાગે લોકો જે છે ઘણા બધા ઉત્સાહિત છે. કોલેજની જે યુવતીઓ છે તે પણ અત્યારે આવી છે. કઈ કોલેજમાંથી આવ્યા છો? બહુ સારે લોગ આયે હૈ. ક્યાં આજ આજ કા મોટો ક્યાં હૈ? આપકા ક્યાં મોટો હૈ? બસ મીડિયા કો ટ્રમ્પ કો દેખને આયે. ટ્રમ્પ કો દેખને? મોદી કો દેખને કે લિયે? તો કોઈ મોદીને જોવા આવ્યું છે, કોઈ ટ્રમ્પને જોવા આવ્યું છે. મોટા ભાગના જે લોકો અમને જોવા મળ્યા હતા તેઓ ટ્રમ્પને જોવા માટે આવ્યા છે. યુવાનોને શું આશા છે? બોલવા માટે તૈયાર નથી. તો નારા પણ લગાવી રહ્યા છે વંદે માતરમ ના, કોઈ તિરંગ સાથે આવ્યા છે અને તેઓના દિલમાં કેવા જજ્બા છે તે જોવા મળી રહ્યા છે. લોકોની એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે.